એવરીવન કેમ છો બધા આઈ એમ પ્રોફેસર નિલેશ કંડીરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન હવે લાસ્ટ લેક્ચરમાં આપણે અપોર્શનમેન્ટ અને રી કોને કહેવાય એ આપણે સમજ્યા હતા હવે આજે આ લેક્ચરમાં આપણે એના ઘણા બધા ફોર્મ્યુલાસ તો ન કહી શકો તમે બટ એના બેઝિસ આ એક્સપેન્સ હોય તો એને આ બેઝ ઉપર ચાર્જ કરવાનો બીજો કોઈ એક્સપેન્સ હોય તો એને આ બેઝ ઉપર ચાર્જ કરવાનો તો એવા બધા ઘણા બધા આપણે કન્સેપ્ટ સમજવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર હવે જો આપણે વાત કરીએ તો તમને અપોશનમેન્ટ અને રીઅપોશનમેન્ટ કોને કહેવાય એ તો આપણે સમજી જ ગયા છીએ હવે અહીંયા આપણે આ લેક્ચરમાં શું કરવાના છે તો કે અપોશનમેન્ટ એટલે શું કહેવાય તો કે સિમ્પલી કે ભાઈ તમે કોઈ પણ કોસ્ટ છે એને અલગ અલગ ડિપાર્ટમેન્ટ તમે અલોકેટ કરો છો એને શું કહેવાય તો કે અપોશનમેન્ટ દેન આફ્ટર રીઅપોશનમેન્ટ કોને કહેવાય તો કે ભાઈ જે તમે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એની જે પણ ટોટલ કોસ્ટ આવે છે એને તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો એને અલ્ટિમેટલી શું કહેવાય તો કે રીઅપોશનમેન્ટ કહેવાય આપણે આ પોઈન્ટ સમજી ગયા છીએ હવે અહીંયા હું શું કરીશ તો કે ઘણા બધા એક્સપેન્સીસ લઈશ અને એના બેઝિસ ઓફ અપોર્શનમેન્ટ ચાર્જ કરતા શીખવાડીશ અને આપણે યાદ રાખશું અને એની પાછળના કન્સેપ્ટ સમજશું હવે આ લેક્ચરમાં છે ને તમે કન્સેપ્ટ સમજવાની ટ્રાય કરજો ગોખવાની ટ્રાય નહીં કરતા સમજશો કારણ કે જો બેઠે બેઠા આવા જ મોસ્ટ પ્રોબેબલી આ જ પૂછાય છે બેઠે બેઠા પણ માનો કે આ ન પૂછાય બેઠે બેઠા નવું કંઈક પૂછી લે તો પણ આપણને આવડે એવી ટ્રાય કરજો બરાબર એટલે અહીંયા તમે બધા કન્સેપ્ટ સમજો પછી તમે જો કઈ ન સમજે તો મને પાછો કોન્ટેક્ટ કરીને પૂછી લેજો કે સર આમાં શું આવે છે ને આમાં શું આવે છે આ શું કામ આવી થાય છે એ પૂછી લેજો પછી આપણે તો ચાલો જો સૌથી પહેલા આપણે વાત કરીએ તો સૌથી પહેલું છે આ એક ટેબલ છે જેમાં કીધું છે ઇન્ડિરેક્ટ લેબર ઇન્ડિરેક્ટ મટીરિયલ એ કોના બેઝ ઉપર ચાર્જ થતો હોય તો કે ડિરેક્ટ મટીરિયલ અને ડિરેક્ટ લેબર ઉપર ચાર્જ થતું હોય જેમ કે જો તમને તમને સમમાં કીધું છે કે ભાઈ ઇનડિરેક્ટ મટીરિયલ છે એ આટલા રૂપીસ છે તો એને આપણે કેના પોર્શન ઉપર ચાર્જ કરવાનું આઈધર કે કયા રેશિયોમાં ચાર્જ કરવાનું તો કે ડિરેક્ટ મટીરિયલના રેશિયોમાં ચાર્જ કરવાનું કારણ કે જો ડિરેક્ટ મટિરિયલ જેટલું આવતું હોય એના કમ્પેરિઝનમાં જ ઇનડિરેક્ટ મટિરિયલ આવતું હોય છે પછી એ જોવાનું એમાં કે ભાઈ કયું મટીરિયલ છે એના આધારે આપણે નક્કી કરવાનું પણ તમને જો ખાલી કહી દીધું હોય કે ભાઈ ઇનડિરેક્ટ મટીરિયલ આટલા રૂપીસ તો તમારે કાંઈ વિચારવાના એના કોના બેઝ ઉપર ચાર્જ તો કે ડિરેક્ટ મટિરિયલના જે રેશિયો નીકળતો હોય એના આધારે ચાર્જ કરી દેવાનું અને અપોર્શન મેન્ટેરિયલ અલ્ટિમેટલી શું છે તો કે રેશિયો તમારે પહેલાં રેશિયો નક્કી કરવાનો હોય છે અને એ રેશિયોમાં બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું ધેન આફ્ટર આવે છે ડીએ એટલે કે ડીએનએસ અલાઉન્સ ઈએસઆઈ કોન્ટ્રીબ્યુશન એટલે કે એમ્પ્લોઈઝ સ્કીમ ઇન્સ્યોરન્સ અને પીએફ કોન્ટ્રીબ્યુશન હવે આ કોના આધારે હોય તો કે સિમ્પલી ડિરેક્ટ લેબરના આધારે હવે ડિરેક્ટ લેબર એટલે શું થાય તો કે તમારે ફેક્ટરીમાં જે લોકો કામ કરે છે એ ડિરેક્ટ લેબર કહેવાય તો દરેક ડિપાર્ટમેન્ટના લેબર વર્કર્સ કેટલા છે એના રેશિયોમાં આપણે ચાર્જ કરશું શું તો કે ડીએ એટલે કે આ જો એમ્પ્લોઇઝ રિલેટેડ એક્સપેન્સ થયા તો માનો કે આના સિવાય કોઈ નવો એમ્પ્લોય રિલેટેડ એક્સપેન્સ આવે તો પણ આના આધારે ચાર્જ થાય તો કે યસ ધેન આફ્ટર આવે છે રેન્ટ છે રેન્ટ ટેક્સ લાઇટ સેલેરી સિક્યુરિટી ગાર્ડ બિલ્ડિંગ ઇન્સ્યોરન્સ બિલ્ડિંગ ડેપ્રિશિએશન ફાયર સેફ્ટી એક્સપેન્સ રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ બિલ્ડિંગ આ અલ્ટિમેટલી શું છે તો કે આ બધી વસ્તુમાં સ્પેસ આવ્યો જેમ કે રેન્ટ છે તો તમે જેટલી મોટી જગ્યા હશે એટલું રેન્ટ વધારે હશે અને રેન્ટ અને એનું ટેક્સ છો દેન આફ્ટર લાઇટ છે તો જેટલી મોટી જગ્યા એવું લાઇટ એટલો લાઇટિંગનો એક્સપેન્સ વધારે થશે સેલેરી ઓફ સિક્યોરિટી ગાર્ડ કે જેટલી તમારે મોટી જગ્યા હશે એટલો એટલા તમારે વધારે સિક્યોરિટી ગાર્ડ રાખવા પડશે બિલ્ડિંગ ઇન્સ્યોરન્સ એટલે શું જેવડી મોટી બિલ્ડિંગ એટલી મોટી અમાઉન્ટ આવશે તમારા ઇન્સ્યોરન્સના પ્રીમિયમની પછી બિલ્ડિંગ ડેપ્રિસિએશન એટલે શું તો ભાઈ જેટલું બિલ્ડિંગની કોસ્ટ હશે એ પ્રમાણે તમે ડેપ્રિસિએશન ચાર્જ કરશો કે નહીં અને કોસ્ટ કેના આધારે હોય તો કે બિલ્ડિંગના અલ્ટિમેટલી સ્પેસના આધારે દેન આફ્ટર જે ફાયર સેફ્ટી એક્સપેન્સીસ જેમ કે જેટલો તમારો વધારે એરિયા હશે એટલા તમારે ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ વધારે રાખવા પડશે બિલ્ડિંગ કે જેવડી મોટી બિલ્ડિંગ એવડું મોટું રિપેર એન્ડ મેન્ટેનન્સ તો એમાં શું છે તો કે સ્પેસ ઓક્યુપાઈડ બાય ઇચ ડિપાર્ટમેન્ટ કે તમારા જેટલા પણ ડિપાર્ટમેન્ટ વર્ક કરે છે બિલ્ડિંગમાં એના ડિપાર્ટમેન્ટનો સ્પેસ કેટલો ઓક્યુપાય થયેલો છે જેનો સ્પેસ ઓછો ઓક્યુપાય થયેલો છે એને આપણે ઓછું ચાર્જ કરશું જેનો સ્પેસ વધારે ઓક્યુપાઈડ થયેલો છે એને આપણે વધારે ચાર્જ કરશું બરાબર તો આ એના બેઝ થયા એના પછી આગળ વધીએ તો શું છે તો કે પેરોલ ઓફિસ એક્સપેન્સ એન્ટરટેનમેન્ટ એક્સપેન્સ મેડિકલ એક્સપેન્સ એજ્યુકેશનલ એક્સપેન્સ કેન્ટીન એક્સપેન્સ લાઇબ્રેરી એક્સપેન્સ હવે આ બધા એક્સપેન્સ છે એ કોની પાછળ તમે કરશો તો કે તમારા સ્ટાફ પાછળ એટલે કે તમારા એમ્પ્લોઈઝ પાછળ જો પેરોલ એટલે શું થાય તો કે પેરોલ એટલે જી સેલેરી કરતા હોય તમારી ફેક્ટરીમાં જી ડિપાર્ટમેન્ટ સેલેરી કરે છે એને બોલાય પેરોલ અને એના રિલેટેડ જેટલા પણ એક્સપેન્સ છે તો તમારે જેટલા વધારે માણસો તમારી ફેક્ટરીમાં કામ કરતા હશે એટલું વધારે એક્સપેન્સ થશે કે નહીં પેરોલ પાછળ તો કે યસ દેન આફ્ટર છે એન્ટરટેનમેન્ટ એક્સપેન્સ કે ભાઈ તમે વીકમાં એકવાર તમારા સ્ટાફને પાર્ટી આપો છો કે ટ્રીટ આપો છો આઈધર મંથમાં એકવાર તમે મૂવી જોવા લઈ જાઓ તો ફેમિલી સાથે તો અહીંયા અલ્ટિમેટલી શું છે તો એન્ટરટેનમેન્ટ એક્સપેન્સ છે કે આવી બધી એક્ટિવિટીઝ થતી હોય તો ફેક્ટરીમાં થોડુંક આમ માહોલ જળવાઈ આફ્ટર વાત છે શું તો કે એના પછી જે એજ્યુકેશનલ એક્સપેન્સ કે ભાઈ તમે તમારા એમ્પ્લોઇઝના એજ્યુકેશન પાછળ પણ કારણ કે જો એમ્પ્લોયસને તમે ટ્રેનિંગ નહીં આપો નવી નવી ટેકનોલોજી સાથે તમે અવેર નહીં કરો તો પછી એ લોકો નકામાં થઈ જશે તો એટલા માટે એની પાછળ આપણે ઘણા બધા એક્સપેન્સ કરવા પડતા હોય તો એ પણ નંબર ઓફ એમ્પ્લોઇઝ વર્કડ ઇન ઇચ ડિપાર્ટમેન્ટ કે ભાઈ જેટલા એમ્પ્લોયઝ જે ડિપાર્ટમેન્ટમાં વધારે હશે એટલો એક્સપેન્સ વધારે થશે દેન આફ્ટર કેન્ટીન એક્સપેન્સ છે લાઇબ્રેરી એક્સપેન્સ છે વેલફેર એક્સપેન્સ છે અલ્ટિમેટલી આ એમ્પ્લોઇઝ ઉપરના એક્સપેન્ડિચરના તમને એક્ઝામ્પલ છે પછી મેડિકલ એક્સપેન્સ છે કે ભાઈ તમે કંઈ મેડિકલ ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય તમારે ફેક્ટરીમાં તો એની વાત કરે છે તો અહીંયા આ કેના આધારે છે તો કે ભાઈ નંબર ઓફ વર્કર્સ એમ્પ્લોયડ ઇન ઇચ ડિપાર્ટમેન્ટ કે આ બધા એક્સપેન્સ કેના આધારે થાય છે તો કે જેટલા વધારે માણસો એટલો વધારે એક્સપેન્સ તો અહીંયા દરેક ડિપાર્ટમેન્ટમાં કેટલા વર્કર્સ આઈધર એમ્પ્લોઈઝ કામ કરે છે એના ઉપર આ આપણે રેશિયો ચાર્જ કરશું ધેન આપણે જે સ્ટીમ બોયલર હાઉસ ડ્રોઈંગ ઓફિસ એક્સપેન્સ એની યુસેજ ઓફ ગેસ એન્ડ વોટર હવે સ્ટીમ એટલે શું થાય તો કે અલ્ટિમેટલી વરાળ ગુજરાતી એનું કહ્યું મેં બરાબર સ્ટીમ એટલે કે ભાઈ નોર્મલી સ્ટીમ બાદ લેતા હોય લોકો કે ભાઈ વરાળ હોય તો એનાથી તમારી એક મોશ્ચર આવે ને એ બધુંય તો આપણે તો એના માટે વાત નથી કરતા પણ ફેક્ટરીમાં પણ ઘણી બધી સ્ટીમ સ્ટીમને બોઇલરને એ બધું યુઝ થતું હોય ફેક્ટરીમાં થતું હોય ઘણા બધામાં કે ભાઈ ક્યાંય ગરમ કરવું પડતું હોય કોક ને એમાંથી વરાળ નીકળતી હોય તો અલ્ટિમેટલી આ બધા એક્સપેન્ડિચર થતા હોય છે તો જો આ બધા એવા છે ને કે જે ટેકનિકલ છે કે ભાઈ સ્ટીમ છે તો બધામાં હોય ને આપણી કોલેજમાં કે સ્ટીમની જરૂર પડે તો આ શું છે તો ટેકનિકલ એસ્ટીમેટ કે ભાઈ એમાં તમારે નક્કી કરવાનું કે તમને ટેકનિકલ એસ્ટીમેટ કંઈક આપેલું હશે ફેક્ટરી પ્રમાણે તો એના આધારે ચાર્જ કરવાનું તો સર આટલું બધું અઘરું પૂછશે ના આપણને ખાલી કોમન સેન્સથી ટ્રીટ એટલે કે કયા રેશિયોમાં અપોશન કરશું એ આપણે ખાલી કોમન સેન્સથી વિચારવાનું છે અહીંયા હું તમને ખાલી હિન્ટ આપું છું કે આવું હોય તો આવી રીતના હશે દેન આફ્ટર માનો કે ડેપ્રિસિએશન ઇન્સ્યોરન્સ રિપેર ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી હવે જો આ ડેપ્રિસિએશન ઇન્સ્યોરન્સ અને રિપેર્સ એ કોનું છે તો કે પ્લાન્ટ અને મશીનરીનું છે કોનું છે તો કે ખાલી પ્લાન્ટ અને મશીનરીનું છે તો અલ્ટિમેટલી જો ડેપ્રિસિએશન અમાઉન્ટ કેના આધાર નક્કી થતી હોય તો કે તમારા પ્લાન્ટની જે કોસ્ટ હશે એના આધાર નક્કી થશે તો કે એનું ઇન્સ્યોરન્સ પણ જેવડી મોંઘી મશીન એટલું વધારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આવશે કે નહીં તો કે યસ તો અહીંયા એ જ વસ્તુ છે કે ભાઈ પ્રપોર્શન ઓફ કોસ્ટ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી કે ભાઈ તમારો પ્લાન્ટ અને મશીનરીની જેટલી કોસ્ટ હશે એના આધારે નક્કી થશે કે ડેપ્રિશિએશન કયા રેશિયોમાં ચાર્જ કરશું દેન આફ્ટર સ્પેસિફ સર્ટન સ્પેસિફિક એક્સપેન્સ ભલે જી કીધું હોય આપણે તો અલ્ટિમેટલી એક એક વાંચી વાંચીને સામે જોતા જશું કે ભાઈ આપણને ખબર પડે છે કે નહીં અને હું એનું તમને એક્સપ્લેનેશન આપતો જાઉં છું દેન આફ્ટર જે ફેક્ટરી મેનેજર સેલેરી હવે ફેક્ટરીનો જે મેનેજર છે એની સેલેરી છે પછી ટેકનિકલ ડિરેક્ટર ફીઝ અલ્ટિમેટલી જો મેનેજર લેવલના માણસો છે તો એ શું તો કે જી ડિપાર્ટમેન્ટમાં જેટલો ટાઈમ એ લોકો સ્પેન્ડ કરશે જેટલો ટાઈમ જી ડિપાર્ટમેન્ટની પાછળ ફાળવશે એના આધારે આપણે એને ચાર્જ કરશું તો જો અહીંયા લખ્યું છે એઝ પર ટાઈમ સ્પેન્ડ ઇન ઇચ ડિપાર્ટમેન્ટ દેન આપણે સ્ટોરિંગ એક્સપેન્સ એટલે કે સ્ટોર કરવા માટેની તો એમાં તો સિમ્પલી જેટલું મોંઘું મટિરિયલ એટલી સ્ટોરનો એક્સપેન્સ વધારે કારણ કે મોંઘું મટિરિયલ હોય તો આપણે સાચવવા પાછળ વધારે ખર્ચો કરશું તો અહીંયા સ્ટોરિંગ એક્સપેન્સ છે તો શું છે તો કે વેલ્યુ ઓફ મટિરિયલ ઇસ્યુડ ટુ ઇચ ડિપાર્ટમેન્ટ કે જે ડિપાર્ટમેન્ટમાં જેટલું મટિરિયલ ઇસ્યુ કરીએ છીએ એની કોસ્ટ જેટલી હશે એની જેટલી વેલ્યુ હશે એના આધારે આપણે રેશિયો નક્કી કરશું પછી એવું એમ્પ્લોઇઝ પ્રોફિટ શેરિંગ બોનસ હવે એમ્પ્લોયડ અલ્ટિમેટલી એક્સપેન્સ પાછાનો ખર્ચો છે તો નંબર ઓફ એમ્પ્લોઇઝ ઇન ઇચ ડિપાર્ટમેન્ટ કે જેટલા એમ્પ્લોઈઝ જે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હશે એ પ્રમાણેનો ચાર્જ થશે જો અહીંયા લખવું પણ છે ડિરેક્ટ લેબર ઓફ ઇચ ડિપાર્ટમેન્ટ કોસ્ટ ડિપાર્ટમેન્ટ એક્સપેન્સ કે ભાઈ અલગ અલગ ડિપાર્ટમેન્ટની કોસ્ટ થતી હોય જોબની કોસ્ટ થતી હોય તો અહીંયા જી ડિપાર્ટમેન્ટમાં જેટલી જોબ લેવાની એ પ્રમાણે કોસ્ટ થશે જેમ કે માનો કે ઇલેક્ટ્રિશિયન છે આપણે માનો કે કોઈ અપોઈન્ટ ન કર્યું હોય જ્યારે આપણે જરૂર પડે ને ત્યારે આપણે બોલાવીએ અને ઓલા ઇન્જ એ તમને નક્કી કરી દીધું કે હું ભાઈ એક વિઝિટ વિઝિટમાં આવીશ ને એટલે બસો રૂપિયા ચડી જશે પછી રિપેર કરું કે ન કરું વિઝિટમાં આવીશ એટલે બસો રૂપિયા ચડી જશે તો એ અલ્ટિમેટલી એક વખત આવી હોય એને આપણે કહીશું એક જોબ એ એક વખત હોય એને આપણે કહીશું એક જોબ કહેશું હવે માનો કે જી ડિપાર્ટમેન્ટે જેટલી વાર બોલાવ્યો એ પ્રમાણે એની ઉપર ચાર્જ કરી દેવાનું તો કે યસ તો અહીંયા કીધું છે નંબર ઓફ જોબ ઇન ઇચ ડિપાર્ટમેન્ટ તેના આફ્ટર છે મિસિલિનિયસ મટીરિયલ હવે મટીરિયલ આવે એટલે એના ડિરેક્ટ મટીરિયલના પોર્શનમાં ચાર્જ કરી દેવાનું પછી ઇનડિરેક્ટ મટીરિયલ હોય મિસસેલેનિયસ મટીરિયલ હોય મિસસેલેનિયસ મટીરિયલ હોય અલ્ટિમેટલી મટીરિયલ આવે તો એ કયામાં તો કે ઇન્ડિવિજ્યુઅલ ડિપાર્ટમેન્ટમાં હેડની નીચે દેન આફ્ટર છે ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ હવે ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ શું હોય તો કે જેટલા યુનિટ તમે સોલ્ડ કરશો એટલું વધારે તમારા ડિસ્ટ્રિબ્યુશનનો એક્સપેન્સ થશે કે નહીં તો કે યસ શું છે તો કે નંબર ઓફ યુનિટ સોલ્ડ ધેન આફ્ટર છે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ તો હવે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ છે તો એ તમારો સીઓજીએસ છે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કે તમે જે ગુડ સોલ્ડ કરો છો એની કોસ્ટ કેટલી છે એના આધારે આની ઉપરથી આપણે નક્કી કરશું શું તો કે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ જેટલો પણ છે સીઓજીએસ એટલે કે દરેક ડિપાર્ટમેન્ટમાં જેટલી કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એટલે કે અલ્ટિમેટલી ગુડ સોલ્ડ કરવાની જેટલી કોસ્ટ આવે છે એના આધારે આપણે ચાર્જ કરશું દેન આફ્ટર આવે છે રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન ડિપાર્ટમેન્ટ તો હવે રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન એટલે કે નંબર ઓફ એમ્પ્લોઇઝ જેટલા ન્યૂ રિક્રુટ કરતા હોય દરેક ડિપાર્ટમેન્ટમાં એ પ્રમાણેની કોસ્ટ આપણે એને અપોર્શન કરશું તો જો અહીંયા લખ્યું છે નંબર ઓફ એમ્પ્લોઇઝ ન્યૂલી રિક્રુટેડ ઇન ઇચ ડિપાર્ટમેન્ટ દેન આફ્ટર જે કેરેજ ઇનવર્ટ સ્ટોર ઓફિસ એક્સપેન્સ પરચેસ ઓફિસ એક્સપેન્સ મટિરિયલ હેન્ડલિંગ ચાર્જિસ નોર્મલ લોસ અલ્ટિમેટલી અહીંયા શું આવ્યું તો કે મટિરિયલ આવે છે એટલે કે અલ્ટિમેટલી જે ટ્રેડિંગ એકાઉન્ટમાં તમે ડેબિટ કરો છો એ અલ્ટિમેટલી કોસ્ટ આવે છે તો અહીંયા શું છે નંબર ઓફ મટીરિયલ આઈધર મટીરિયલ યુઝડ બાયમેન્ટમાં અલ્ટિમેટલી ટાઈમ કિપિંગ જી ઓફિસ કરતું હોય કે ભાઈ આવક જાવકનો હિસાબ રાખતો હોય કે કોઈ એમ્પ્લોય ક્યારે આવ્યું ક્યારે ગયું તો એના આધારે શું કે ભાઈ ત્યાં શું કે નંબર ઓફ એમ્પ્લોઇઝ ઇન ઇચ ડિપાર્ટમેન્ટ કારણ કે અલ્ટિમેટલી એમ્પ્લોઈ પર ધ્યાન રાખે છે

તો એમાં ભાઈ મશીન વર્કિંગ અવર્સ કે જે ડિપાર્ટમેન્ટ જેટલા કલાક મશીન ચલાવતું હશે એ કલાકોના આધારે આપણે ચાર્જ કરશું પછી અકોમોડેશન પ્લે એન્ડ સ્પોર્ટ્સ એજ્યુકેશન એક્સેટ્રા કે તમે માનો કે કોઈ એમ્પ્લોઈઝને અકોમોડેશન આપતા હોય એને કંઈક સ્પોર્ટ્સ આઈધર કોઈ એક્ટિવિટી કરાવતા હોય તેને આપણે એજ્યુકેશનલ કંઈક એની પાછળ પ્રોવાઈડ કરતા હોય કે નંબર ઓફ એમ્પ્લોઇઝ ઇન ઇચ ડિપાર્ટમેન્ટ કે દરેક ડિપાર્ટમેન્ટમાં જેટલા નંબર ઓફ એમ્પ્લોઇઝ હશે આપણે એ પ્રમાણે એનું ચાર્જ કરશું દેન આફ્ટર છે ફાઇનલ છે હવે આ છે રિઅપોર્શનમેન્ટનું છે અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ હોય છે જેમ કે એક્સપેન્સ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ એટલે આ જે પોર્શન છે ને હવે અહીંયા જે આપણે સ્ટડી કરશું એ શું છે તો કે રીઅપોર્શનમેન્ટનો રેશિયો આપણને કીધો છે હવે અહીંયા પહેલાં તો પર્સનલ ડિપાર્ટમેન્ટ એટલે કે અલ્ટિમેટલી આપણે વાત કરીએ તો એચઆર ડિપાર્ટમેન્ટ તો એ શું છે તો કે નંબર ઓફ એમ્પ્લોયઝ ઇન ઇચ ડિપાર્ટમેન્ટ કે ભાઈ એચઆર ડિપાર્ટમેન્ટનું કામ શું તો કે એચઆર એટલે કે હ્યુમન રિસોર્સને મેનેજ કરવાનો તો જેટલા નંબર ઓફ એમ્પ્લોઇઝ બધા ડિપાર્ટમેન્ટમાં હશે એ પ્રમાણે એનો આપણે ચાર્જ અલોકેટ કરશું એટલે કે અપોર્શન કરશું ઈ રેશિયો માં ડિસ્ટ્રીબ્યુટ કરશું ધેન આફ્ટર જે સ્ટોર ડિપાર્ટમેન્ટ સ્ટોર એટલે શું થાય સાચવવાનો ખર્જો તો કે નંબર ઓફ મટીરીયલ જે ડિપાર્ટમેન્ટમાં તમે ઇસ્યુ કર્યું છે એના આધારે એની કોસ્ટ થશે શું તો કે સ્ટોર ડિપાર્ટમેન્ટની જેમ કે આપણે રીડ કર્યો તો નંબર ઓફ મટીરીયલ્સ રિક્વિઝેશન ઓર ક્વોન્ટિટી ઓર વેલ્યુ ઓફ મટીરીયલ યુઝ બાય ઇચ ડિપાર્ટમેન્ટ કે ભાઈ જો તમારી પાસે નંબર ઓફ મટીરીયલ રિક્વિઝેશન નોટ એટલે શું થાય તો કે મટીરીયલ જ્યારે આપણે ઇસ્યુ કરીએ છીએ મટીરીયલ ચેપ્ટરમાં ભણ્યા યાદ હોય તો જ્યારે તમને કોસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ડિપાર્ટમેન્ટવાળા તમને મટિરિયલ ઇસ્યુ કરતા હોય ત્યારે તમારે એક રિસિપ્ટ ભરીને દેવી પડે જેને બોલાય મટિરિયલ રિક્વિઝેશન નોટ કાં તો તમને એ ન આપ્યો હોય તો એની ક્વોન્ટિટી કેટલી છે કે ભાઈ એક કિલો બે કિલો પાંચ કિલો એ કેજીસમાં એટલે ક્વોન્ટિટી કેટલી છે અને એ પણ ન હોય તો વેલ્યુ ઓફ મટિરિયલ કે ભાઈ જે મટિરિયલ તમે ઇસ્યુ કર્યું છે ઇન્ડિવિજ્યુઅલ ડિપાર્ટમેન્ટને એની વેલ્યુ કેટલી છે એની કોસ્ટ કેટલી છે એના આધારે આપણે ચાર્જ કરશું દેન આફ્ટર જે એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ હવે એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ અગેન આવ્યું કે તમારા નંબર ઓફ કેટલા છે છે એના આધારે ચાર્જ તો લખ્યું નંબર ઓફ એમ્પ્લોયઝ હોય તો ઈ નંબર ઓફ એમ્પ્લોક્ટ લેબર જો હોય તો નંબર ઓફ લેબર અવર્સ હશે અને ઈ પણ ન હોય તો કોસ્ટ ઓફ પ્રોડક્શન ઈ પણ ન હોય તો કોસ્ટ ઓફ પ્રોડકશન ઓ એટલે કે પહેલા નંબર ઓફ એમ્પ્લોઇઝ ન હોય તો નંબર ઓફ ડિરેક્ટ લેબર્સ ઈ પણ ન હોય તો કોસ્ટ ઓફ પ્રોડક્શનના આધારે ચાર્જ કરવાનો દેન આફ્ટર જે મેન્ટેનન્સ એક્સપેન્સ હવે મેન્ટેનન્સ એક્સન્સ એટલે શું થાય તો કે સિમ્પલી તમે માનો કે મેન્ટેન કરાવતા હોય એના માટે કોઈ ડિપાર્ટમેન્ટ રાખતા હોય તમારું રિપેર એન્ડ મેન્ટેનન્સ નોર્મલી થતું હોય ને તો અહીંયા અવર સ્પેન્ડ ઇન ઇચ ડિપાર્ટમેન્ટ કે ભાઈ જી તમે મેન્ટેન કરાવો છો માનો કે કેમેરા છે તો આપણે સીસીટીવી રૂમ છે આપણી કોલેજમાં તો સીસીટીવી રૂમમાં આપણા બે માણસો છે અને આટલા બધા લોકો ઇન શોર્ટ આટલી બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે તો માનો કે એનો ચાર્જ કઈ રીતના થશે તો કે ભાઈ એમબીએ ડિપાર્ટમેન્ટમાં જેટલા કેમેરા લાગેલા હશે એ પ્રમાણેનો રેશો નીકળતો હશે પછી માનો કે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જેટલા કેમેરા લાગેલા હશે તો એ પ્રમાણે એનો રેશો નીકળશે આયુર્વેદિક છે હોમિયોપેથી અલગ અલગ જેટલા પણ ડિપાર્ટમેન્ટ આપણા કેમ્પસમાં ચાલે છે ત્યાં કેટલા કેમેરા લાગેલા છે એના આધારે અલ્ટિમેટલી ડિસાઇડ થશે ધેન આફ્ટર છે પર્ચેસ ડિપાર્ટમેન્ટ હવે પર્ચેસ ડિપાર્ટમેન્ટ શું થશે તો કે ક્વોન્ટિટી ઓર વેલ્યુ ઓફ ગુડ પરચેસ કે તમે જેટલી ક્વોન્ટિટીનો ગુડ્સ પરચેસ કરો છો એટલે જી ડિપાર્ટમેન્ટવાળા જેટલી ક્વોન્ટિટી આઈધર વેલ્યુનો ગુડ પરચેસ કરે છે એના આધારે આનો એક્સપેન્સ ટ થશે તેને આપણે છે ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફોર ઇન્વેન્ટરી હવે તમને થશે ટ્રાન્સપોર્ટ એટલે જો તમે કોઈ પણ મોટી ફેક્ટરી વિઝિટ કરી મધર ડેરી છે માનો કે બાલાજી તો એટલું બધું ડિસ્ટન્સ નથી પણ માનો કે ઘણી બધી વાર ફેક્ટરીમાં પણ આમ બે પાંચ કિલોમીટરમાં ફેક્ટરી આવેલી હોય તો ત્યારે શું કરવાનું હોય તો ત્યારે ઘણી બધી વાર સ્ટોર ડિપાર્ટમેન્ટમાંથી પચાસ ડિપાર્ટમેન્ટ સુધી માલ પહોંચાડવા માટે તમારે વેન કાઢવી પડે તો ત્યારે શું થતું હોય તો કે ત્યારે

જે પણ છે એ નંબર ઓફ એમ્પ્લોયઝ બરાબર નંબર ઓફ એમ્પ્લોઇઝ ટેકિંગ બેનિફિટ્સ ઓફ સચ ફેસિલિટીઝ ઇન ઇચ ડિપાર્ટમેન્ટ કે જેટલા એમ્પ્લોઈઝ જી ડિપાર્ટમેન્ટના ફેસિલિટી લેતા હોય એ પ્રમાણે આપણે એને ચાર્જ કરશું હજુ આની સાથે જ આપણો લેક્ચર થાય છે કમ્પ્લીટ હજુ આ બધા પોઈન્ટ છે એ ખાસ યાદ રાખી લેજો કારણ કે નેક્સ્ટ જ્યારે આપણે સમ સ્ટાર્ટ કરશું ત્યારે અલ્ટિમેટલી આ તમને અપોસમેન્ટ જ યાદ નહીં હોય તો આપણે કંઈ કરી શકશું નહીં તો એના બેઝિસ છે જેના આધારે આપણે ચાર્જ કરશું તો આ બધી વસ્તુઓ ખાસ યાદ રાખી લેજો જો કાંઈ પણ તકલીફ હોય તો મને કોન્ટેક કરી લેજો અને એ પોઈન્ટ પહેલાં સમજી લેજો એના પછી આપણે સમ સ્ટાર્ટ કરશું તો સારું ચાલો જો વિડીયો તમને છેલ્લે ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે ટિલ દેન ટેક કેર બાય